અને મારું પરિચય સાદામુખી છે, પ્રશ્ન સર્વ છે. આજે સમજવાના પ્રદર્શનમાં અહીં ઇતિહાસ ભૂગોળ અને નાગરિકની ત્રણે સબ્જેક્ટની કૃતિઓ છે. એમાં ઇતિહાસમાં પ્રાચીન સંસ્કૃતિ અને સ્થાપત્ય તાજમહેલ છે. રાજકીય ક્ષેત્રે મહિલાઓને જે પ્રદાન છે એ છે. ત્યાર પછી પાષાણકાલીન માનવ જીવનનું જે અભિમુખ કરી શકાય એવી ભાવિ છે. નાગરિક શાસ્ત્રમાં પ્રદર્શન કરી અને બનાવી છે. સાથે ત્યાર પછી ભૂમિ સ્વરૂપ ના પ્રકારો છે. સૌ મંડળમાં આખો વિશ્વ મંડળ છે. આ રીતે અમે આજના પ્રદર્શનમાં ઇતિહાસ, ભૂગોળ અને નાગરિક સામાજિક વિજ્ઞાનમાં આવતા ત્રણે ત્રણ ચેપ્ટર્સને અમે અહીંયા આપની સામે પ્રસ્તુત કર્યા છે. થેન્ક યુ. આ અમારા 6-8 ધોરણના બાળકોએ બનાવેલું જ્વાળામુખીની એક કૃતિ છે, જેનું હું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવું છું. સૌથી પહેલાં તો એમ લોકોનો બેઝિક છે જ્વાળામુખી. એણે આ જોડાવ કર્યો છે, એ મૂળ એ માટી અને સિમેન્ટનો છે. ત્યાર પછી વચ્ચે એને પાઇપ રૂપે એક સ્તંભ રાખી અને એની અંદર આપણે લિક્વિડ કેવી રીતે શું નાખવાનું છે હું તમને કહું છું. સૌથી પહેલાં તો જ્વાળામુખી બનાવ્યો છે અને જમાવવા માટે એ લોકોએ સિમેન્ટનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી એની અંદર તમે કોઈ પણ લિક્વિડ નાખી શકો. દાખલા તરીકે મારી પાસે છે એ ડિશવોશરનું લિક્વિડ છે, એટલે સૌથી પહેલાં આપણે લિક્વિડ નાખવાનું. ત્યાર પછી પેઝ એટલે કે બેકિંગ સોડા નાખીશ અને નેચરલ જ્વાળામુખી છે એ તો નેચરલ છે, આપણાથી એ તો ના થઈ શકે, પણ આનું ઉભાર લઈ આવવાને આ વર્કિંગ મોડેલ બનાવવા માટે છે. અને ત્રીજું નાખું છું હું લિક્વિડ, એ છે વિનેગર. વિનેગરની રીતે એસિડ અને બેઝ બંનેનું એ મિશ્રણ થતાં આ રીતે જ્વાળામુખીનો જે લાવારસ બહાર આવે એવી રીતના એ લિક્વિડ બહાર આવે છે અને એનો ઉભાર આવે છે લાવારસ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.